नमस्कार मित्रों, अमारा चैनल में फरीवार आपनो हार्दिक स्वागत छे। मित्रों, हमणा आपणे कोरोना थी साव बेहाल थई गया छीए। दुनियाना हर एक व्यक्तिनी बस एक ज इच्छा छे के काळ रूपी कोरोनानो जल्दी अंत आवे। एवामां तमिलनाडुना लोकल न्यूज़पेपरमां एक आर्टिकल छापवामां आव्यो छे, जेमां एवी भविष्यवाणी करवामां आवी छे के आ वर्षनो प्रथम चंद्र ग्रहण कोरोनानो काळ बनशे। एटले के आ वर्षना प्रथम चंद्र ग्रहण पछी कोरोनानो प्रमाण ओछो थवा लागशे। तो आ वर्षनो पहेलो चंद्र ग्रहण क्यारे छे? शुं खरेखर आ भविष्यवाणी साची पड़वानी छे? आ भविष्यवाणी करनार व्यक्ति कोण छे? चंद्र ग्रहण पछी कोरोनाना प्रमाणमां केटलो घटाड़ो आवशे अने आना उपर वैज्ञानिको शुं जणावी रह्या छे? आवा तमाम प्रश्नों उपर आजना वीडियोमां विस्तारथी वात करीशुं। माटे आ वीडियोने छेले सुधी जोवा खास विनंती। तमारी एक लाइक अमने आवाज सारा सारा वीडियो बनावानी प्रेरणा आपे छे, माटे आ वीडियो ने लाइक करवानो न भूलता। तो चालो आजनो महत्वपूर्ण वीडियो शुरू करिए। मित्रों, सौथी पहला आपणे ग्रहण नी संपूर्ण माहिती उपर वात करिए, एना पछी ग्रहण केवी रीते कोरोना उपर असर करशे ए भविष्यवाणी उपर वात करीशुं। आ वर्षनो पहेलो चंद्र ग्रहण 26 मे 2021 ना रोज लागशे। 26 मे 2021 ना रोज बपोरे 2:18 થી ગ્રહણ લાગશે। આ ગ્રહણનો અસર 5 કલાક જોવા મળશે। 7 કલાક અને 19 મિનિટે ગ્રહણ પૂરો થશે। આમ 26 મે 2021 ના રોજ બપોરના 2:18 થી સાંજના 7:19 સુધી ગ્રહણ લાગશે। આ ગ્રહણ દિવસના સમયે લાગશે, પણ આને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવશે, કારણ કે આ સમયે પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય એક સમાન કતારમાં આવી જશે। પૃથ્વી અને સૂર્યના બરોબર વચ્ચે ચંદ્ર આવી જશે, માટે આ ગ્રહણને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવશે। આ ગ્રહણ વૃશ્ચિક રાશિ તેમજ અનુરાધા નક્ષત્રમાં લાગશે। મિત્રો, આ તો થઈ ચંદ્ર ગ્રહણની માહિતી। હવે વાત કરીએ ભવિષ્યવાણીની। તમિલનાડુના લોકલ ન્યૂઝ પેપરમાં એક એવો આર્ટિકલ છાપવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે ચંદ્ર ગ્રહણ કોરોનાનો કાળ બનીને આવી રહ્યો છે। આ આર્ટિકલ ચિતંબર સ્વામી નામના જ્યોતિષ દ્વારા લખવામાં આવ્યો છે, જેમાં એવી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે 2021 નું પ્રથમ ચંદ્ર ગ્રહણ કોરોનાનો કાળ બનશે, એટલે કે ચંદ્ર ગ્રહણ પછી કોરોનાના પ્રમાણમાં મોટા પાયે ઘટાડો થશે। ચિદમ્બર સ્વામી દ્વારા લખવામાં આવ્યું છે કે ગ્રહણની રાશિ વૃશ્ચિક છે તેમજ નક્ષત્ર અનુરાધા છે, જેનાથી મહામારીના અંતનો યોગ બની રહ્યો છે। આ ગ્રહણ પછી માત્ર કોરોના જ નહીં પણ બીજી મહામારીઓમાં પણ ઘટાડો આવશે, કારણ કે અનુરાધા નક્ષત્ર તેમજ વૃશ્ચિક રાશિનો સંયોગ શારીરિક મજબૂતી આપવાનો સંકેત છે, જેનાથી 26 મેના પ્રથમ ચંદ્ર ગ્રહણ પછી મહામારીનું પ્રમાણ ઘટવાનું છે। મિત્રો, હમણાં વૈજ્ઞાનિકો પણ જણાવી રહ્યા છે કે આવનારા મહિનામાં કોરોનાના પ્રમાણમાં મોટા પાયે ઘટાડો આવશે। હાલમાં આપણે પણ જાણીએ જ છીએ કે કોરોનાના આંકડા ઝડપથી ઓછા થઈ રહ્યા છે। એવામાં તમિલનાડુના ન્યૂઝ પેપરમાં જે આર્ટિકલ છાપવામાં આવ્યો છે કે વર્ષનો પ્રથમ ચંદ્ર ગ્રહણ કોરોનાનો કાળ બનીને આવી રહ્યો છે, આના ઉપર તમામ ભારતીયોની ખાસ નજર છે। પ્રથમ ચંદ્ર ગ્રહણ 26 તારીખના રોજ લાગવાનો છે। 80% લોકોને ચિદમ્બર સ્વામીની આ ભવિષ્યવાણી ઉપર વિશ્વાસ છે કે ચંદ્ર ગ્રહણ પછી ખરેખર મહામારીના પ્રમાણમાં મોટા પાયે ઘટાડો આવશે। મિત્રો, વૈજ્ઞાનિકો તેમજ ડોક્ટરો પણ જણાવી રહ્યા છે કે 2 મહિના પછી કોરોનાના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે। આમ જ્યોતિષ શાસ્ત્રની ભવિષ્યવાણી તેમજ વૈજ્ઞાનિકોના દાવા ઉપરથી એવું લાગે છે કે કોરોનાનો અંત હવે નજીક છે। તમને શું લાગે છે, આ ભવિષ્યવાણી સાચી પડશે કે ખોટી? તમારો જવાબ કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો। મિત્રો, આમ વાત કરીએ તો એવી થઈ રહી છે કે ગ્રહણ પછી મહામારી ઓછી થઈ જશે, પણ જ્યોતિષ વિદ્યા તેમજ નક્ષત્ર વિદ્યાના જાણકાર લોકો એવી ભવિષ્યવાણીઓ પણ કરી રહ્યા છે કે આ ચંદ્ર ગ્રહણ પછી કુદરતી આફતોના પ્રમાણમાં વધારો થશે। હા મિત્રો, આ વિષયના જાણકાર લોકો દાવો કરી રહ્યા છે કે આવનારા 6 મહિનાઓમાં કુદરતી આફતોમાં મોટા પાયે વધારો થશે। આ ચંદ્ર ગ્રહણ પછી દુનિયા ઉપર સંકટ વધવાનો ભય ઊભો થઈ રહ્યો છે, ખાસ કરીને ગ્રહણના 6 મહિનાઓ પછીના સમયમાં કુદરતી આફતોના પ્રમાણમાં મોટા પાયે વધારો થશે। ભૂકંપ, સુનામી, વાવાઝોડા, નદીઓના પૂર, આવી તમામ કુદરતી આફતોમાં આવનારા મહિનાઓમાં વધારો થવાનો છે। હવામાન વિભાગ પણ જણાવી રહ્યો છે કે આવનારા 6 મહિનાઓમાં
કુદરતી આફતોમાં મોટા પાયે વધારો થઈ શકે છે। ચંદ્રગ્રહણ 26 તારીખના રોજ લાગવાનું છે, જેના 6 મહિનાઓ પછી એટલે કે ડિસેમ્બર 2021 સુધી કુદરતી આફતોના પ્રમાણમાં મોટા પાયે વધારો થઈ શકે છે। આ ચંદ્રગ્રહણ પછીનો સમય ખૂબ જ ભયંકર રહેવાનો છે। ચંદ્રગ્રહણ પછી દુનિયા ઉપર એટલી કુદરતી આફતો આવશે કે માણસોમાં હાહાકાર થઈ જશે, બધા માણસો આપમેળે પાપ પોકારવા લાગશે। મિત્રો, આપણે માનીએ કે ન માનીએ, પણ આજનો માણસ કુદરત ઉપર કહેર વર્તાવી રહ્યો છે। માણસ પોતાનો તમામ કચરો દરિયામાં નાખી રહ્યો છે, જેનાથી દરિયાનું પાણી ઝેરી બની રહ્યો છે। માણસો પોતાના વિકાસમાં એટલા આંધળા થઈ ગયા છે કે જંગલોના નાશ કરીને ત્યાં શહેરો વસાવી રહ્યા છે। જંગલોના નાશના કારણે હજારો લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે। કંપનીઓના ધુમાડાથી વાતાવરણ પણ ઝેરી બની રહ્યો છે। માણસ પોતાના વિકાસમાં આંધળો બનીને પ્રકૃતિની પાળ કાઢી રહ્યો છે, પણ હવે પ્રકૃતિનો પ્રકોપ માણસોનો મોટા પાયે નુકસાન કરશે। માણસે જે પ્રકૃતિ ઉપર કહેર વર્તાવ્યા છે, પ્રકૃતિ હવે એનો જવાબ આપશે। પ્રકૃતિ માણસોને યોગ્ય સજા કરશે। ભૂકંપો, સુનામીઓ, વાવાઝોડા તેમજ બીજી પ્રાકૃતિક આફતોથી હજારો લાખો લોકોના નુકસાન થશે, તેમજ હજારો લાખો લોકોના જીવ પણ જશે। હાલના સમયમાં પણ પ્રાકૃતિક આફતોના પ્રમાણમાં વધારો થયો છે, અને આવનારા સમયમાં હજી પણ આમાં વધારો થવાનો છે। ચંદ્રગ્રહણના 6 મહિના પછીના સમયમાં મોટા પાયે આફતોમાં વધારો થશે। પ્રકૃતિ માણસોને પાપ પોકારવા મજબૂર કરી દેશે। 26 તારીખના રોજ ચંદ્રગ્રહણ લાગશે। 2021નું આ પ્રથમ ગ્રહણ છે જે 5 કલાક લાગશે। પૂર્વ એશિયા, પ્રશાંત મહાસાગર, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં સંપૂર્ણ ગ્રહણ લાગશે। ત્યાં અમુક ભારતીય વિસ્તારોમાં પણ આ ગ્રહણની અસર જોવા મળશે। મિત્રો, આમ 26 તારીખના ગ્રહણ પછી એક સારી ભવિષ્યવાણીની તો એક ખરાબ ભવિષ્યવાણીની સંભાવના છે। સારી ભવિષ્યવાણી એવી છે કે ચંદ્રગ્રહણ પછી કોરોનાના પ્રમાણમાં મોટા પાયે ઘટાડો આવશે। જ્યોતિષ શાસ્ત્રના જાણકાર ચિદમ્બર સ્વામી દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે કે ચંદ્રગ્રહણ કોરોનાનો કાળ બનીને આવી રહ્યો છે। આ ભવિષ્યવાણી ઉપર બધાની ખાસ નજર રહેલી છે। બીજી ભવિષ્યવાણી, ચંદ્રગ્રહણ પછીના 6 મહિનાઓમાં કુદરતી આફતોમાં વધારો થવાની સંભાવના ઉપર આધારિત છે। આવનારા સમયમાં કુદરતી આફતોમાં મોટા પાયે વધારો જોવા મળશે। આમ આ ચંદ્રગ્રહણ શુભ અને અશુભ પરિસ્થિતિનું સૂચન આપે છે। જો આ મહત્વપૂર્ણ જાણકારીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરવા ખાસ વિનંતી। આવા જાણકારી સભર વિડીયો જોવા અમારા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની માહિતી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। ધન્યવાદ।